दाहोदना गलालियावाड गामना मौड़ी जोला फळियामां नल से जल योजनानी अधूरी कामगीरी। योजना अंतर्गत दरेक घरोमां पाणीना नळ तो मळ्या, परंतु पाणी क्यारे हवे तेवा सवालो उठी रह्या छे। त्यारे मौड़ी जोला फळियामां महिलाओं पाणीना प्रश्नोने लई रोष जोवा मळी रही छे। तो 2 वर्ष पहेला घरे घरे नल कनेक्शन तो आपी देवामां आव्या छे, परंतु पाणी क्यारे? तो सरकार द्वारा नल से जल योजनामां जे लाखों रुपया पंचायतने फाळवामां आवता होय छे, परंतु जेनो दुरुपयोग थतो होवानुं स्थानિકોમાં ચર્ચાનું એક મુખ્ય કેન્દ્ર બન્યું છે। दाहोद तालुका गलालियावाड गामना महुड़ी जोला फळियामां पाणीनी गंभीर समस्याथी स्थानिको त्राहिमाम पुकारी उठ्या छे। जेने सरकार द्वारा लाखों रुपयाना खर्च करीने नल से जल योजना अंतर्गत घरे घरे चकली तो मूकी देवामां आवी छे, परंतु पाणी आज दिन सुधी आपवामां आव्युं नथी, जेने लई स्थानिकोने परेशानी भोगवानो वारो आव्यो छे। त्यारे લગતા વળગતા તંત્રને કાર્યવાહી કરી યોગ્ય ન્યાય આપી પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। તો સરકાર દ્વારા ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવાના હેતુથી લાખો રૂપિયાના ખર્ચે નલ સે જલ યોજના અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ આ યોજના સ્થાનિક કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે આ યોજના ફક્ત ને ફક્ત કાગળ પર જ થઈ હોવાની ચર્ચાઓ ગામ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। જ્યારે કે આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યથી ભટકી અન્ય તરફ વળ્યું હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે। મૌડી જોલા ફળિયામાં નળ સે જલ યોજનાની પાઇપલાઇન તો નાખી દેવામાં આવી છે, પરંતુ જ્યાં પાઇપલાઇન નાખવામાં આવી ત્યાં સ્ટેન્ડ પણ મૂકવામાં આવ્યા નથી અને ફક્ત પાઇપ ખુલ્લી નાખેલી નજરે પડી રહી છે। જ્યારે કે અન્ય જગ્યા સ્ટેન્ડ નાખવામાં આવ્યા છે, પરંતુ ત્યાં તૂટી ગયેલા પણ નજરે પડી રહ્યા છે। જ્યારે કે આ યોજનાની કામગીરી પૂર્ણ થયાના 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ ગામના રહીશો હજુ સુધી નળમાં પાણી આવશે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હાલ ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યાના કારણે સ્થાનિકોને દૂર દૂર સુધી પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ત્યારે મહુડી જોલા ફળિયાની મહિલાઓએ તાલુકા પંચાયત અને વાસ્મોમાં આવેદનપત્ર પણ આપ્યો છે અને સરકારની હેલ્પલાઇન 1916 પર કમ્પ્લેન પણ નોંધાવી છે। હવે દેખવાનું રહ્યું કે મહુડી જોલા ફળિયાના લોકોને પાણી ક્યારે મળે છે। મારું નામ કાળીબેન અમલિયા સામુભાઈ, અમે મહુડી જોલા ફળિયાથી બોલીએ સાહેબ। અમારા ઘર આગળ નળ મૂક્યા છે, પણ પાણી નથી આવતું। 1 વર્ષ થાય ગયા નળ મૂક્યા અને પાણી નથી આવતું। 25 વર્ષથી અમે એ ગામમાં રહીએ છીએ, કોઈ દિવસ પાણી આવ્યું નથી। અમે ઓફિસે બધી ઓફિસોમાં ગયા છે તો કોઈ સાહેબ બી કંઈ કરતા નથી। અમે 5 દિવસથી રખડીએ છે, અમને કોઈ જવાબ આપતા નથી, પાણીની કોઈ સગવડ કરતા નથી। મારું નામ કમલાબેન પરમાર છે, અમારા મહુડી જોલા ફળિયામાં છેલ્લા 25 વર્ષથી પાણીની તકલીફ છે અને આ નળ સે જલ યોજના 1 વર્ષથી નાખી ગયા છે, થાંભલા ઊભા કરી ગયા છે, પણ એમાં પાણી નથી આવતું કે કોઈ જોવાય નથી આવતું। અને 1916 ઉપર અમે ફરિયાદ આપી છે જિલ્લા કક્ષાએ અને તાલુકામાં અમે ફરિયાદ આપી છે, કોઈ આવતું નથી અમારા, અને જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ થવો જોઈએ અમારે। મારો સાહેબ, અમારા ગામમાં બિલકુલ મવડી જોગામાં પાણી નથી, અમે બધે ફરી ફરી આખા દાહોદમાં ફરિયાદી કરી કરીને થાકી જા, અમે ગયડા માણસ, અમે પાણી કેવી રીતે લાવી શકીએ? લેવા જઈએ તો પડી જઈએ, તો અમારા ટાટિયા ભાગી જાય, અગાડી પછાડી કોઈનો આશરા બી નથી ભગવાન, અમે કેવી રીતે લાવીએ પાણી? સાહેબ તમે તરા કે અમારી સામે ભાવો, અમે ઘણા વહેલા કરી લાવી, 25 વર્ષથી અમારા ગામમાં હમણાં આ જિંદગી જ નાખી ગયા, આયાત રહીએ છીએ તો બી પાણી ન થતું, અમે કોને કહેવા જઈએ? તમને નહીં કહીએ તો કોને કહેવા જઈએ? જરાક તે તમે અમારી સામે ભાવો, અમે આવા ગયડાને દરેક નહીં દેખો તે કોણ દેખે? બસ મારે ખાવા બી બનાવીએ તે અમારે જઈ જઈએ તો તકલીફ છે, અમારે બધી વાતે ના વહેલા છે। સુરેશ કાપડિયા સાથે લાઈવ 24 ન્યૂઝ દાહોદ।